एकं गगनसदृशं सर्वमस्याभिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। बोलिए गायत्री माता की, सरस्वती माता की, लक्ष्मी जी माता की, श्री रामचंद्र भगवान की, उमापति महादेव की, गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय, श्री बाल कृष्ण लाल की जय, रामावीर की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। आज ना शुभ दिन से माता जी नो वास छे, रविवार ए दिवसे जे आजे उपलेटा गामना वार्षिक समाज पूरे पूरो आखे आखो वार्षिक समाज आया हाजर, वडीलो भाईओ बहनो बाळको बधा आजे माताजीना दर्शन करवा माटे खूब आज बधा पधारेला, बधाने खूब खूब धन्यवाद छे। अने विशेष तो ये बात करिए कि आज उपलेटा दीकरी गीताबेन अने जूनागढ़ मेयर तरीके से ये पण एक समाज साथ वनाईना बधावेला जजू प्रणुभाव आ समाज ने खूब सहकार आपो थे, बधो वात ने आंभळी खूब आनंद थयो छे। अने आ रीते जे अमे आश्रम ने अंदर अमारा पण पहले थी नियम है, आत्मा तो परमात्मा दरेक अपने बैठा थी बधाय आत्मा अने परमात्मा एना ज आपने अंश छे, एटले बधी ज्ञाति बधी सर्व समांतर, कोई मतभेद के कोई मुसली ए समाज मां छे। आ तो वर्णाश्रम धर्म एटला माटे पाडवामां आव्यो के सौ सौ कार्य सौ सौ कर्म सौ सौ सरकारी एटले ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र आ चार वर्णों ने ब्रह्मा जी उत्पन्न करी अने अहीं मृत्यु लोक ने अंदर मोकला, एनी माटे व्यवस्था माटे अलग 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 ज्ञाति बनावी, ज्ञाति ज्ञाति सौ सौ कर्म सौ सौ धंधो सौ सौ व्यवसाय अलग अलग होत्मा बदा आत्मा अलग नहीं परमात्मा सूत्र पड़ेगा। अपने बदा मृत्यु लोक में आपनी फरज जे आपने बजाए ईज हाथों धर्म सत्य सनातन धर्म एने आज आपना वाल्मीक समाजे उपलेटा अंदर जे आपने मंडप नु आयोजन करू सौरा मंडप नु अने ए आयोजन एवं सरस जमे आज हांभळो एटले अमने अमारी गदगद छाती फूली अने अति आनंद थयो के नीर विघ्ने कोई जातना विघ्न विना आनंद उत्सव थी हाव भाव थी हृदय ना प्रेम थी एक बीजा एक बार बीजा मळीने आज एवो फर्स्ट क्लास आयोजन जे कर्यु ए एटलू बधु आपने सफल थयु ई बधी दादानी दया रामापी बापानी दया आपे एने मानी लिया छो। रामापी दादा कोण छे? आज बधा घणा बधा कहेता होय भाई अमारा तो भगवान राम छे, कोई एम कहते अमारा तो भगवान कृष्ण छे, कोई एम कहते हो हमारा तो शिव छे, रामदेव जी महाराज कौन? रामदेव जी महाराज खूब कृष्ण। आज राजस्थान ना तुमोर शाखा ना राजपूत जे अजमण राय थी एक राजपूत, आज
અવારનવારી દ્વારકા દર પૂનમ ભરતા એની સંતાન નતા એને માટે દ્વારકાધીશને પ્રસન્ન કરી અને દ્વારકાધીશે કીધું માગો અજમલ આ તમારી માનતા ને લઈને હું આજે તમારી માટે રાજીજીઓ આશીર્વાદ માંગુ એ સમયે અજમલજી રાજાએ બીજું કાંઈ ન માંગ્યું માગવામાં બીજું કાંઈ નહીં પ્રભુ તેર માટીની ખોજ તો આપે એ પૂરી કરો ત્યારે રામદેવ આપને ભગવાન કૃષ્ણ શું કહે છે કે તમારે કુંભે જન્મે એવું કોઈ છે નહીં એને તમે ક્યાંય ગોતો તો જડશે નહીં માટે ગોતું નથી કાંઈ નથી પણ તમારી ભક્તિને આધીન થઈ હું તમારે ઘેરે આવું આજે અમે બંને ભાઈઓ આવું રામદેવ ને વિરમજે આજી બેન વધાર્યા છે અજમણા રાજાની ઘેરે તો એ પ્રશ્ન પોતે જ છે અને પીડાય રામા પીર કેમ કેવાના કૃષ્ણ ભગવાન હતા એમાંથી પીર કેમ કેવાના તો આજે ધીરે 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 રામદેવજી મહારાજની ખૂબ જ પ્રશંસા ફેલાવા લાગી એમ થતા થતા મુસ્લિમ ધર્મના વડાઓને હોતે ઉઠાવ લાગ્યું કે આ હિન્દુમાં આવો કોણ છે એને માટે મક્કા મદીનાથી 5 પીર આવી અને રામદેવજી મહારાજની પરીક્ષા કરવા આવેલા એ રામદેવજી મહારાજને મળવા આવેલા કે આ અસર પીર છે કે નહીં ક્યારે કીધું તમે બેઠા અમને આસન જોઈએ ત્યારે એક જ આસનમાં 5 ઘુમાઈ જાય એમ એક આસન ના લાભ ઉપર પાથરી દીધું અને એ પ્રમાણે જોયું તરત પીરે એટલે 5 પીરે આપણે રામમાં પીને મહત્વ આપ્યું કે જા અમે તો મુસ્લિમના પીર છે તું અહીંથી હિન્દુના પીર તરીકે પૂજાય છે ન્યાથી પીરાય રામદેવ મુનિ મહારાજને પીરાય ન્યાથી પડી એટલે રામાપીર કોઈ બીજા નથી ભગવાન રામકાને એના 10 અવતાર થયા 10 અવતારમાં જ્યારે જ્યારે આ પૃથ્વીમાંથી મૃત્યુલોકમાં જ્યારે આ ફતો આવી જ્યારે રાક્ષસોના જોર વધ્યા એ સમયે સમયે ક્રમે ક્રમે ભગવાને અવતાર લેતા જવા પડ્યા છે ભગવાન અવતાર લીધા એટલે નામ બદલ્યું બાકી ઈ નહી વિષ્ણુ ભગવાન આજે હૈના પંચ અને હિરણ્યાક બે ભાઈઓ હતા રાક્ષસ એમાં હિરણ્ય પંચ છે ને એ આ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો એના બળજોડ એને પાછા લઈ આવવા માટે ભગવાનને વરાસર ધારણ કર્યું વરા અને એ પૃથ્વીને પાછી ફેરવવા માટે કઈ રીતે ફેરવી એટલે માટે કાચબાનું સ્વરૂપ લેવું પડ્યું ભગવાન વિષ્ણુ ભગવાન વરા ભગવાન છે એ વિષ્ણુ હતા કાચબો છે એ વિષ્ણુ હતા અને માછલી સ્વરૂપ ધારી અને હિરણ્યકશને આવ્યો એ પણ વિષ્ણુ જ હતા કચ્છ મધ વરા અને પ્રહલાદજીને ઉગાડવા માટે નૃસિંહ અવતાર ધારણ કરી અને હિરણ્યકશને માર્યો એ પણ વિષ્ણુ જ હતા કચ્છ મધ વરા નૃસિંહ વામન જે વામન ભગવાને અઢી ભૂતની કાર્ય લઈ અને બલિરાજાને પરીક્ષા કરી અને બલિરાજાને પાતાળમાં ચાંપવા માટે જે અવતરણ થયું એ વામન સ્વરૂપે ભગવાન આવ્યો એ પણ વિષ્ણુ હતા ભગવાન અયોધ્યામાં રાજા દશરથને ત્યાં જેલમાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન
એ પણ રામ હતા એ વિષ્ણુ હતા, કૃષ્ણ ભગવાન જે ગોકુળમાં એ પણ વિષ્ણુ હતા, મહાવીર બુદ્ધ થયા એ પણ વિષ્ણુ હતા, ગૌતમ બુદ્ધ થયા એ પણ વિષ્ણુ હતા, અને છેલ્લે રામદેવજી મહારાજ એ પણ વિષ્ણુ. આ દસે દસ અવતાર એ ભગવાન વિષ્ણુના છે, કોઈ અલગ નથી, પ્રભુ એક જ છે. પણ જ્યારે ત્યારે જરૂર પડી રાક્ષસોનો ત્યારે ઉપદ્રવ વધ્યો ત્યારે ભગવાને અવતાર બદલવા પડ્યા. બાકી આત્મા તો પરમાત્મા એમ પરમ તત્વ એક જ છે, ચાહે કોઈને માનો પણ ધર્મ